નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલ શ્રી શાંતિનાથ દાદાના જૈન દેરાસરમાં જન્મકલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના તાજપુર કુઈ પાસે રોડની વચ્ચોવચ પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખાડા પડે તો ખાડા પડતા ખાડામાં અનેક બાઇક સવારો દિવસ દરમિયાન પટકાય છે. ગોધરાના લાડપુર ગામના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગ સહિતનું તંત્ર દોડતું થયું. દહેગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભર ઉનારે પીવાના પાણીની ભારે હાલાકી. તાલુકાના દર્દીઓ પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તો સ્થાનિક મુખ્ય ડોક્ટરની લાપરવાહી. રાજપીપળા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ કરે છે ઓર્ગેનિક ખેતી. ચાલુ વર્ષે રૂપિયા 1,80,000ની શાકભાજી જુવારનું કર્યું ઉત્પાદન. બગસરા શહેરના વોર્ડ નંબર 6માં તોકતે વાવાઝોડા વીત્યાના 20 દિવસ પછી પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ ન થતા વિજય ચોકમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા પર બેઠા. નવસારીની એક શાળાએ એક નવા અભિગમ થકી વાલીઓ પર આવતા પૈસાના ભારણને ઘટાડી નવી પહેલ ચાલુ કરી છે, જેમાં મફત પુસ્તકો આપી પોતાના માટે મફત પુસ્તકો મેળવો આ પહેલા કોરોના કાળમાં લોક ઉપયોગી બન્યું છે. રસેલા ગામના 70 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલયુગના શ્રવણનું પરાક્રમ. દીકરાએ જમીન કબજે કરવાના ઈરાદાપૂર્વક ગાયો ભેંસોને બાંધી માતાને માનસિક ત્રાસ આપી માર મારવાની ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરાના હજુરપુરાની દીકરીને તેના પતિ દ્વારા મારઝૂડ કરી ગાળો બોલી 50,000ની માગણી કરી ઘરેથી કાઢી મૂકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા નેશનલ હાઈવે 8 પ્રાંતિજના હાઈવે 3 રસ્તા રોડ ઉપર રોડ વચ્ચે અડચણરૂપ ઇકો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝાયડસ હોસ્પિટલની લેબ ટેકનિશિયનને ઇન્સ્ટાગ્રામના 12 એકાઉન્ટ બનાવી હેરાન કરતો રોમિયો. સાણંદમાં સાસરિયાઓના ત્રાસથી કંટારી પરિણીતાનો ઘરે ફાંસો ખાઈ આપઘાત. અમદાવાદમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી. સ્મિત રેલ આવતો અનોખો પ્રોજેક્ટ રિસાયકલ. જૂની સાયકલ રિપેર કરી 21 વિદ્યાર્થીઓને ભેટ આપી. ટ્વિટર પર મહિલાઓ દલિત લઘુમતી સમાજની લાગણી દુભાય તેવું લખાણ લખનાર સામે ફરિયાદ. બિહારના આલોક ચૌધરીને સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસની સારવારથી નવજીવન મળ્યું. VLCC હેલ્થકેર અને વેલનેસ સેન્ટર સામે ગ્રેજ્યુટી નહીં ચૂકવવા બદલ ગુનો દાખલ કરવા સૂચના. એટીએમ મશીનમાં ઉઝબેકિસ્તાનનું બ્લેક બોક્સ મૂકી કરોડો રૂપિયા ઉસેટી લેનાર ગેંગ ઝડપાઈ. વિદેશ અભ્યાસાર્થે જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરાઈ. ભાજપ ધારાસભ્યોની બેઠક 15 જૂનના રોજ યોજાશે. નીતિન પટેલ. કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એન્જિનિયરિંગ કંપનીનું મિક્સર મશીન સાફ કરતા 2 મજૂરોનું મોત. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.